हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। श्री सजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારું સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ત્રીજું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને ત્રીજું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથીના માધ્યમથી, સમરસપોથી ભાગ ત્રણ એના માધ્યમથી આપણે એકમ તેર જે છે ભણી રહ્યા છીએ। તો એકમ તેર એમાં વિદ્યાર્થીઓ આપણે પ્રશ્ન નંબર ચાર સુધી પૂરી લીધું હતું। પ્રશ્ન નંબર પાંચથી વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે ભણવાનું છે। વિદ્યાર્થીઓ, હું તમને જે કરાવું એ તમારે તમારી સમરસપોથીમાં સાથે સાથે કરતા જવાનું છે। તમારી સમરસપોથી ભાગ ત્રણ એમાં સાથે સાથે એકમ તેરમાં પૂરતા જવાનું છે। પ્રશ્ન નંબર ચાર સુધી આપણે પૂરાઈ ગયું છે। પ્રશ્ન નંબર પાંચ એની સૂચના વાંચું છું હું। પાઠ્યપુસ્તક પેજ નંબર 187 ઉપરનું ચિત્ર જુઓ। વિદ્યાર્થીઓ, શાળાએ કઈ રીતે આવે છે તે અહીં દર્શાવ્યું છે। પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓ 187 પેજ નંબર ઉપર તમે જોશો તો એમાં એક ચિત્ર આપેલું છે જેમાં શાળાએ વિદ્યાર્થીઓ કઈ રીતે આવેલું છે તે દર્શાવેલું છે। ચિત્ર જુઓ અને કોઠાની વિગત ભરો। તો કોઠાની વિગતમાં વિદ્યાર્થીઓ આપણે ભણીએ આવવાની રીત, એમાં ટ્રેક્ટર, તો ટ્રેક્ટરમાં કેટલા બાળકો આવે છે તો કે ત્રણ એ લખેલું છે। એની પછી છે બસ, તો બસમાં કેટલા આવે છે, નવ બાળકો આવે છે। એની પછી છે સાયકલ, તો સાયકલમાં પાંચ બાળકો આવે છે। એની પછી રિક્ષા, તો રિક્ષામાં ચાર બાળકો આવે છે। એની પછી પગપાળા, તો 11 બાળકો જે છે એ પગપાળા આવે છે। એની પછી છે ટ્રાયસિકલ, તો એક બાળક ટ્રાયસિકલમાં આવે છે। અને એની પછી સ્કૂટર, તો બે બાળકો સ્કૂટરમાં આવે છે। આવી રીતે ગણતરી કરી અને લખેલું છે। આ માહિતી પરથી નીચે ચાર્ટ દોરો। એક બાળક બરાબર, આ જે ગોળ જે છે સંકેત દર્શાવો। એક બાળક બરાબર આ જે છે સંકેત આપેલો છે એ દર્શાવવાનું છે। હવે ચાર્ટ કઈ રીતે દોરશું, તો કે અહીંયા આગળ વિદ્યાર્થીઓની સંખ્યા અને નીચે છે બસ, ટ્રેક્ટર, સાયકલ, રિક્ષા, પગ, સ્કૂટર અને ટ્રાયસિકલ। તો બસમાં કેટલા આવતા હતા, તો કે નવ। તો અહીંયા મેં ગોળ જે છે એવા કેટલા કર્યા છે, કુલ નવ કર્યા છે। 1 2 3 4 5 6 7 8 અને 9। પછી ટ્રેક્ટર, તો ટ્રેક્ટરમાં કેટલા આવતા હતા, તો કે ત્રણ, તો એ ત્રણ દોરેલા છે। સાયકલ, તો સાયકલમાં કેટલા આવતા હતા, પાંચ, તો 1 2 3 4 અને 5। આવી રીતે પાંચ ગોળ ઉપરા ઉપરી દોરવાના છે। એની પછી રિક્ષા, તો રિક્ષામાં કેટલા આવતા હતા, ચાર, તો 1 2 3 4। એની પછી પગ, એટલે કે ચાલીને કેટલા આવતા હતા, તો કે 11 જણા ચાલીને આવતા હતા, તો 11 ગોળ કરશું। 1 2 3 4 5 6 7 8 9 10 અને 11। એની પછી સ્કૂટર, સ્કૂટરમાં કેટલા આવતા હતા, તો કે 1 અને 2। અને એની પછી ટ્રાયસિકલ, તો ટ્રાયસિકલમાં એક જ આવતું હતું એટલે એક જ ગોળ કરેલું છે। આવી રીતે તમારે પણ તમારી પાસે સમરસપોથી છે એમાં ચાર્ટમાં કરવાનું છે। હવે ખાલી જગ્યા, એમાં સૌથી પહેલી ખાલી જગ્યા છે, સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે। તો સૌથી વધુ વિદ્યાર્થીઓ પગ ઉપર, એટલે કે ચાલીને શાળાએ આવે છે। બીજી ખાલી જગ્યા, ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખાલી જગ્યા છે। ચાલતા આવતા વિદ્યાર્થીઓ વધારે છે, સાયકલ ઉપર આવતા વિદ્યાર્થીઓ પાંચ છે અને ચાલતા આવતા વિદ્યાર્થીઓ 11 છે। તો ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે। ત્રીજું, ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે, તો એમાં આવશે ટ્રાયસિકલ દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે। ટ્રાયસિકલ દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે, ખાલી જગ્યામાં આવશે ટ્રાયસિકલ। એની પછી છે પૂરક સ્વાધ્યાય,
એનો સૌથી પહેલો પ્રશ્ન વાંચું છું. પાંચ મિત્રોનું એક જૂથ છે. નકામાં કોરા કાગળમાંથી દરેકે એક એક પટ્ટી કાપી છે. જમીન પર જમણો પગ મૂકો. મિત્ર પાસે પગના પંજાની લંબાઈ જેટલી પટ્ટી કપાવે છે. હવે પગના પંજાની લંબાઈ જેટલી પટ્ટી મિત્ર પાસે કપાવે છે. તેના પર એ પંજો જેનો હોય તેનું નામ લખે છે. પટ્ટીઓને નીચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોંટાડી છે. હવે અહીંયા આપણને દેખાડ્યું છે એ મુજબ ચોંટાડી છે. હવે ચાર્ટ જે છે એ જોઈએ આપણે. પગના પંજાની લંબાઈ, ઊભું જે છે અહીંયા આગળ લખ્યું છે પગના પંજાની લંબાઈ, અને અહીંયા નામ લખેલા છે નયન, રસિક, બાબુ, જયેશ અને કાંતિ. તો પગના પંજાની લંબાઈ નયન જે છે એની કેટલી છે? 8 સેમી. આ પટ્ટી કેટલી છે? 8 સેમીની. પછી રસિક છે એની 14 સેમી, બાબુ છે એની 10 સેમી, જયેશની પણ 10 સેમી અને કાંતિની 9 સેમી. હવે એની ઉપરથી સવાલના જવાબ, આ આલેખ જે છે ચાર્ટ જે આખો દોર્યો એની ઉપરથી સવાલના જવાબ. સૌથી પહેલો સવાલ, કોના પગની લંબાઈ સૌથી વધારે છે, કેટલી? તો રસિકના પગની લંબાઈ સૌથી વધારે છે, જે 14 સેમી છે. રસિક જે છે એના પગની લંબાઈ સૌથી વધારે છે. જો અહીંયા ઉપર સુધી જાય છે, રસિકના પગની લંબાઈ અહીંયા સુધી છે, સૌથી વધારે છે. કેટલી છે? 14 છે. તો રસિકના પગની લંબાઈ સૌથી વધારે છે, જે 14 છે. પછી બીજો પ્રશ્ન છે, કોના કોના પગના પંજાની લંબાઈ સરખી છે, કેટલી? તો સરખી લંબાઈ કઈ છે? 10 સેમી અને 10 સેમી. કોની કોની? તો કે બાબુ અને જયેશની. તો બાબુ અને જયેશના પગના પંજાની લંબાઈ સરખી છે, જે 10 સેમી છે. બાબુ અને જયેશના પગના પંજાની લંબાઈ સરખી છે. કેટલી છે? તો કે 10 સેમી છે. ત્રીજું, નયનના પગના પંજાની લંબાઈ કેટલી છે? નયન ક્યાં છે? આર્યો નયન સૌથી પહેલું છે એ જ. તો એની કેટલી છે? 8 સેમી. તો નયનના પગના પંજાની લંબાઈ 8 સેમી છે. ચોથો પ્રશ્ન, સૌથી ઓછી લંબાઈ ધરાવતો પંજો કોનો છે? તો નયનનો જ. તે કેમ? કારણ કે 8 સેમી જે સૌથી નાનું માપ છે અને અહીંયા પણ સૌથી નીચું છે, તો 8 સેમી જે છે એની, એટલે કે 8 સેમી કોનું? તો કે નયન. તો સૌથી ઓછી લંબાઈ ધરાવતો પંજો નયનનો છે. એની પછી અહીંયા આગળ બીજો પ્રશ્ન, ધોરણ 3ના વર્ગમાં ઓગસ્ટ મહિનામાં વિવિધ સ્પર્ધાઓ ગોઠવાઈ હતી. તેમાં ભાગ લેનાર બાળકોની સંખ્યા આ પ્રમાણે હતી. હવે સ્પર્ધાનું નામ, તો કે અભિનય કરવો એમાં 3 બાળકો, ગીત ગાવું એમાં 5 બાળકો, 5 બાળકોએ ભાગ લીધો હતો, વાર્તા કહેવી એમાં 7 બાળકોએ ભાગ લીધો હતો અને નિબંધ વાંચવો એમાં 4 બાળકોએ ભાગ લીધો હતો. હવે આ હકીકત ચાર્ટ દ્વારા સમજાવો. તો હવે ચાર્ટ અહીંયા આગળ સાદો છે, ત્યાં આપણે દોરવાનો છે એક ઊભી લાઈન અને એક આડી લાઈન. ઊભી લાઈન જે છે ત્યાં લખવાનું છે બાળકોની સંખ્યા. જો મેં લખેલું છે અહીંયા શું આવશે? બાળકોની સંખ્યા. અને નીચે શું આવશે? તો કે ચારેય સ્પર્ધાના નામ. સૌથી પહેલું અભિનય કરવો, બીજું ગીત ગાવું, ત્રીજું વાર્તા કહેવું અને ચોથું નિબંધ વાંચવો. તો અભિનય કરવો એમાં કોષ્ટકમાં જોશો તો અભિનય કરવામાં કેટલા બાળકોએ ભાગ લીધો છે? 3 બાળકોએ. તો એમાં 3 ગોળ મેં દોર્યા છે. પછી ગીત ગાવું, તો એમાં 5 બાળકોએ ભાગ લીધો, તો 5 ગોળ દોર્યા છે. વાર્તા કહેવી એમાં 7 બાળકોએ ભાગ લીધો છે, તો 7 ગોળ દોર્યા છે. અને નિબંધ વાંચો, તો એમાં 4 બાળકોએ ભાગ લીધો છે, તો 4 ગોળ દોર્યા છે. આવી રીતે તમારે પણ દોરવાનું છે. હવે ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે વાર્તા કહેવી સ્પર્ધામાં ખાલી જગ્યાએ બાળકોએ ભાગ લીધો. તો વાર્તા કહેવીમાં કેટલા? તો કે આ ગોળ કેટલા દોર્યા આપણે? 7 દોર્યા. તો 7 બાળકોએ ભાગ લીધો છે. બીજી ખાલી જગ્યા છે 4 બાળકોએ જે સ્પર્ધામાં ભાગ લીધો છે તે સ્પર્ધાનું નામ. 4 બાળકોએ જે સ્પર્ધામાં ભાગ લીધો છે, તો 4 બાળકોએ નિબંધ વાંચનમાં ભાગ લીધો છે, તો એનું નામ છે નિબંધ વાંચવો.
ત્રીજું સૌથી ઓછી સંખ્યા ખાલી જગ્યા સ્પર્ધાની છે, અભિનય કરવો એની સૌથી ઓછી સંખ્યા છે, કેટલી છે? ત્રણ જ છે, તો અભિનય કરવો સ્પર્ધાની છે. ચોથું, સ્પર્ધામાં કુલ ખાલી જગ્યા બાળકોએ ભાગ લીધો, તો આપણે ગણતરી કરીએ, ત્રણ ને પાંચ આઠ ને સાત પંદર ને ચાર ઓગણીસ, કુલ ઓગણીસ બાળકોએ ભાગ લીધો. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું તેરમું જે એકમ છે એ પૂરું થાય છે. ચૌદમું એકમ આપણે આવતા વિડીયોમાં ભણશું. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે મેં તમને જે કરાવ્યું છે એ તમારી સમરસ પોથીમાં પૂરવાનું છે, વિડીયોમાંથી જોતાં જોતાં જ. તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.